गुड मॉर्निंग યશ. યશ, અમને લાગે છે કે પીએસયુ સ્ટોક્સ હમણાં ફરીથી મોમેન્ટમમાં આવશે શોર્ટ ટર્મમાં, કેમ કે તમે નિફ્ટી પીએસઈ ઇન્ડેક્સ જોશો તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી અપ મૂવ આવી રહી છે અને પ્રીવિયસ જે ઓલ ટાઈમ હાઈ પ્રીવિયસ હાઈસ બનાવ્યા હતા એની તરફ જઈ રહ્યું છે. તો ગઈકાલે પણ ઘણા બધા પીએસયુ સ્ટોક્સમાં એક સારું મોમેન્ટમ બિલ્ડઅપ હતું. તો મારે બંને પિક્સ પીએસયુ સ્પેસમાંથી છે. પહેલી છે એસબીઆઈ લાઈફ, જ્યાં લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસમાં જ એક ઘણી સારી પ્રાઇસ વોલ્યુમ એક્શન પાછલા એક દોઢ મહિનામાં આપણને જોવા મળી છે. એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ પણ એક સારા વોલ્યુમ સાથે પ્રાઇસ અપ મૂવ છે, જ્યાં ફોલિંગ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ રિસેન્ટલી સ્ટોકમાં જોવા મળ્યું છે. તો અમને લાગે છે કે આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેશે. અહીંયા 1294 ના સ્ટોપ લોસ થી એસબીઆઈ લાઈફ ખરીદારી કરવાની સલાહ રહેશે. 1375 1375 ના ટાર્ગેટ્સ માટે અને ઓએમસી આઈ થિંક નો હજી પણ પ્રાઇસ અપ મૂવ અહીંયા બાકી છે. મોસ્ટ ઓફ ધ ત્રણેય ઓએમસી તમે જોશો, એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી, એક સારા પ્રાઇસ અપ મૂવ બાદ પાછલા એક સપ્તાહનું કન્સોલિડેશન છે. આ કન્સોલિડેશન મોર એક ટાઈમ વાઇઝ કરેક્શન જ લાગી રહ્યું છે અને હમણાં ફરીથી નેક્સ્ટ લેગ ઓફ અપ મૂવ રિઝ્યુમ અહીંયાથી થઈ શકે છે. એચપીસીએલ અહીંયા રિસ્ક રિવોર્ડ રેશિયો સારું ફેવરેબલ છે. ઓલ્ધો અમારું વ્યૂ ત્રણેય ઉપર પોઝિટિવ છે, પણ એચપીસીએલ ટ્રેડિંગ પર્સ્પેક્ટિવ થી કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરવાની સલાહ રહેશે. 239 ના નીચે સ્ટોપ લોસ રાખીને લગભગ 258 સુધીના ટાર્ગેટ્સ માટે.